टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। हरियाणा ચૂંટણીના પરિણામોને લઈને જલેબી રાજકારણ। હરિયાણાના પરિણામને લઈને ગુજરાત બીજેપી હવે ઉજવણી કરશે। કમલમ ખાતે જલેબી બનાવી અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। બીજેપીના નેતાઓ જલેબી ખાઈને ઉજવણી કરશે। બીજેપી કાર્યાલય ખાતે જલેબી બનાવવામાં આવી તો રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે જલેબીની ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી। કમલમ ખાતે જલેબી બનાવી અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। તો બીજેપીના નેતાઓની જલેબી ખાઈને ઉજવણી કરવામાં આવી। તો જલેબી માટે ખાસ સામગ્રી પ્રદેશ કાર્યાલય મંગાવવામાં આવી છે। જલેબી રાજકારણ અહીં જોવા મળ્યું છે। હરિયાણા ચૂંટણીના પરિણામોને લઈને જલેબી રાજકારણ જોવા મળ્યું। તો હરિયાણાના પરિણામોને લઈને ગુજરાત બીજેપી હવે ઉજવણી કરશે। કમલમ ખાતે જલેબી બનાવી અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। બીજેપીના નેતાઓ જલેબી ખાઈને ઉજવણી કરશે। તો બીજેપી કાર્યાલય ખાતે જલેબી બનાવવામાં આવી રહી છે। રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી અને આ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। અને ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જલેબીની ફેક્ટરી નાખવાની વાત કહી હતી, જાહેરાત કરી હતી અને કમલમ ખાતે જલેબી બનાવીને ઉજવણી કરવામાં આવી રહી છે। હરિયાણા ચૂંટણીના પરિણામોને લઈને અહીં જલેબી રાજકારણ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે। જયેશ, એક પ્રકારે હરિયાણામાં જે મુદ્દો ગુંજ્યો હતો જલેબી રાજકારણને લઈને, અને હવે બીજેપી દ્વારા જલેબી બનાવીને ઉજવણી કરવામાં આવી રહી છે। જે પ્રકારે હરિયાણાનું ઇલેક્શન છે તે આ વખતે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે તે બની ચૂક્યું હતું, અને જે પ્રકારે એક્ઝિટ પોલ અને કોંગ્રેસ છે તે દાવાઓ કરી રહ્યું છે કે ત્યાં કોંગ્રેસ ની સરકાર છે તે બની રહી છે। પરંતુ જે પ્રકારે આજે જનાદેશ આવ્યો છે અને જેમાં ભાજપ છે તે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે એને ઉજવણી છે તે અત્યારે પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે। ખુદ સી આર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી છે તેઓ અહીં પહોંચ્યા છે, તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। સી આર પાટીલ દ્વારા જલેબી છે એ બનાવવામાં આવી છે, અને ત્યારબાદ અત્યારે હર્ષ સંઘવી અને સી આર પાટીલ સહિતના જે તમામ નેતાઓ છે તે અત્યારે એકબીજાનું મોઢું છે તે મીઠું કરાવી રહ્યા છે। એક તરફ ઢોલ નગારા છે તે વાગી રહ્યા છે, એટલે ભાજપ છે અત્યારે ઉજવણી કરી રહ્યું છે। હરિયાણાના જે પરિણામ આવ્યા છે એ પરિણામોની ઉજવણી ભાજપ છે અત્યારે કરી રહ્યું છે। તમામ નેતાઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, હર્ષ સંઘવી, ભરત બોખરા, વિનોદ ચાવડા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિતના જે તમામ મહાનુભાવો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે, અને જે ઐતિહાસિક પરિણામો હરિયાણામાં આવ્યા છે, અને સતત ભાજપની જે ત્રીજી વખત સરકાર બની રહી છે, કહેવાય છે કે જે પ્રકારે ગુજરાતમાં જે પ્રયોગો થતા હતા તેવા પ્રયોગો હરિયાણામાં પણ થયા, અને જે જાત વોટ બેંક કહેવામાં આવતી હતી એ જાત વોટ બેંક થી અલગ જઈને પણ ભાજપે પોતાનો વોટ બેંક છે તે બનાવ્યો, અને જીતની તરફ અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે હરિયાણામાં, જેની ઉજવણી ગુજરાત સુધી અત્યારે કરવામાં આવી રહી છે। જીજેશ, તમામ જાણકારી બદલ આપનો આભાર। હરિયાણા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો વિજય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી નીતિઓ, વિકાસ તરીકે એની છાપ અને ભાજપની નીતિઓ, સિદ્ધાંતો અને કાર્યક્રમોના અમલીકરણ ઉપરાંત અમિતભાઈ શાહની વ્યૂહરચનાના કારણે આ વિજય શક્ય બન્યો હોય એવું મારું માનવું છે, અને એ આ વિજયથી સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે, અને આગામી દિવસોમાં જે જે રાજ્યોમાં ચૂંટણી આવવાની એ તમામ રાજ્યોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની વિજય થવાનો છે અને ભાજપની સરકારો બનવાની છે।
ચૂંટણી વિજય છે તે થવાનો છે, ત્યારે આ દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો કમલમ કાર્યાલય ખાતેના. અત્યારે ઋષિકેશ પટેલ છે તેઓ પણ અહીં છે, જે પહોંચ્યા છે, ત્યારે તેમની સાથે પણ છે તે વાત કરીશું, અને જે મંત્રીઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે આ દ્રશ્ય છે તે જોઈ શકો છો કે ઋષિકેશ પટેલ છે તેઓ પહોંચ્યા છે, સાથે અહીં જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. અહીં મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકર્તાઓ છે તે પણ પહોંચ્યા છે, અને અહીં સીધા તમે જોઈ રહ્યા છો એ મુજબ ઉજવણી છે તે ઢોલ નગારા સાથે પણ કરવામાં છે તે આવી રહી છે, જેના આ સીધા આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કમલમ કાર્યાલય ખાતેના, કે જ્યાં અત્યારે ઢોલ નગારા સાથે વાત ધવલભાઈ આપણી સાથે. ધવલભાઈ શું કહેશો, જે પ્રકારના પરિણામો ખાસ કરીને હરિયાણામાં જે ટ્રેન જોવા મળી રહ્યો છે, જે સર્વે આવ્યા, એક્ઝિટ પોલ આવ્યા, એમાં પણ કોંગ્રેસને બહુમતી આપવામાં આવતી હતી, પરંતુ આજે જે પરિણામો આવ્યા છે એનાથી તદ્દન વિપરીત આવ્યા છે. જી, એકદમ ઐતિહાસિક પરિણામ હતા, અને અમે તો પહેલાથી વિશ્વાસ હતો કે હરિયાણામાં પૂર્ણ સમર્થન છે, સર્વે વાળે ભાપી નહીં શક્યા, પણ અમે પોતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે ત્યારે લોકો, જે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કેન્દ્ર અને રાજ્યમાં 10 વર્ષ કામ કર્યું હતું એનાથી બહુ પ્રભાવિત હતા, અને એના કારણે આજે ત્રીજી વાર સતત હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવીને ઇતિહાસ રચ્યો છે. 1947 પછી પહેલી વાર કોઈ સરકારે સતત 3 વાર હરિયાણામાં સરકાર બનાવી, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. તો આજે બધા અમે બહુ ખુશ છે, અને એને ઉજવવા માટે આજે બધા અમે અહીંયા ભેગા થઈએ. જલેબી ખાધી કે નહીં? જલેબી ખાધી, ને જલેબીનો આનંદ માણ્યો, અને જે લોકો જલેબીના તોણા મારતા હતા એમને પણ જોયું હશે કે આજે દરેક સમાજના લોકો અમારી જોડે છે, અને દરેક વર્ગના લોકોએ અભૂતપૂર્વ સમર્થન આપ્યું, અને ખાસ કરીને કાશ્મીરમાં પણ જે અમારી જમ્મુ વેલી છે ત્યાં બહુ સરસ સમર્થન મળ્યું છે, અને આવનાર દિવસમાં જમ્મુમાં પણ અમે મોટી માટી ઉભરીને ઉભરશું.